વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ઓલપાડ ખાતે ધી પુરુષોત્તમ ફાર્મર્સ કોર્પોરેશન જીનિંગ એન્ડ પ્રોસેસિંગ સોસાયટી લિમિટેડ દ્વારા જહાંગીરપુરા ઓલપાડ અને સાયણ સેન્ટરોમાં 2.58 કરોડના ખર્ચે નવનિર્મિત સીસી રોડ, ઓપન શેડ અને ગોડાઉન ઈ લોકાર્પણ અને રૂપિયા 25.54 કરોડના ખર્ચે નિર્માણ થનાર નવ ગોડાઉનનું ઈ ભૂમિપૂજન કરાયું હતું. મંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે ઓલપાડ તાલુકો ઉત્તરોત્તર વિકાસના માર્ગે આગળ વધી રહ્યો છે, ત્યારે ગ્રામજનોને રસ્તા, વીજળી અને પીવાના પાણીની મુશ્કેલી ન સર્જાય તે માટે સરકાર સતત કાર્યરત છે. આજરોજ ધી પુરુષોત્તમ ફાર્મર્સ જીનિંગ એન્ડ પ્રેસિંગ સોસાયટી લિમિટેડ જાંગીપુરા મંદિર તરફથી ઓલપાડ સેન્ટર પર ત્રિવેણી કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. સૌથી પહેલા સંસ્થાની ખાસ સાધારણ સભા મળી હતી, ત્યારબાદ મંજૂર થયેલા કામો પૂર્ણ કર્યા હતા, તે કામોનું લોકાર્પણ હતું અને સાથે સાથે નવા કામો મંજૂર કરવામાં આવ્યા છે, તેનું ભૂમિપૂજન પણ આજ રોજ ગુજરાત સરકારના માન્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યા છે. વાત કરીએ મંત્રીની જે કામો મંજૂર થયા હતા, એ 2,58,96,000 કામો ભૂતકાળમાં મંજૂર કર્યા હતા, એ ગત વર્ષે પૂર્ણ કરી અને એ કામોનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. સાથે સાથે ઓલપાડ સાયણ અને જાંગીપુરા સેન્ટર પર 2,54,00,000 કામો મંજૂર કરવામાં આવ્યા છે, તેનું ભૂમિપૂજન પણ માન્ય મંત્રી શ્રી મુકેશભાઈ, માનસીભાઈ પટેલ, ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન શ્રી બળવંતભાઈ તથા અમારી સંસ્થાના હોદ્દેદારોની હાજરીમાં આજે કરવામાં આવ્યા છે. આજે ધી પુરુષોત્તમ ફાર્મર્સ તરફથી આજે ઓલપાડ, સાયણ અને સુરત ખાતે નવા ગોડાઉન અને આરસીબીનું ખાતમુહૂર્ત હતું. સાથે સાથે જે પુરુષોત્તમ ફાર્મર્સ જે મંત્રી છે, એ મંત્રી જે રીતે સમગ્ર એક ફેડરેશન મંત્રી હોવાના કારણે જે રીતે કામ કરી રહી છે, પારદર્શક રીતે કામ કરી રહી છે. આ વખતે પણ પુરુષોત્તમ ફાર્મર્સ મંદિર દ્વારા સમગ્ર ઓલપાડ તાલુકા અને ચોણાસી તાલુકાની અંદર જે ડાંગરો લોકો અભૂતપૂર્વ ડાંગર પકવું છે, લગભગ 200 કરોડથી વધુનું ડાંગરનું વેચાણ આ મંદિર દ્વારા જ કરવામાં આવ્યું છે. આ વખતે પણ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે ખેડૂતો માટે જે કેનાલ રિપેરનું જે કામ મંજૂર કર્યું હતું, એ લગભગ 10 વર્ષના તબક્કાનું આ કામ હતું અને આ લગભગ 8 તબક્કા સુધીનું પતી ગયું. એના કારણે જે કેનાલની કેપેસિટી હતી એ 2450ની જગ્યાએ 3650ના કેપેસિટી જે પાણી વહેવડાયું હતું, એ પાણીના લઈને આજે ઓલપાની અંદર પહેલાં 2,500 હેક્ટર જેટલું ડાંગર બનાવતા હતા, આજે 18,000થી વધુ હેક્ટર ડાંગર ખેડૂતો પકવી શક્યા છે. અને જે કહેવાત હતી, અસલ કહેવાત કહેવાતી હતી કે 90ના પાણી મોભે ના પહોંચાય, પણ આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જેમ નર્મદાના પાણી કચ્છની અંદર પહોંચાડ્યું, એમ આપણું જે ઉકાઈનું જે પાણી હતું છેક તેલ વિસ્તારની અંદર કે દરિયા કિનારાનું છેલ્લો ગામ સુધી પહોંચાડીને આજે એ પણ કહેવત અમે સાચી કરી બતાવી છે. ત્યારે હું બધાને વિનંતી કરું છું કે જે આ મંદિર છે, મંદિરની અંદર ક્યારે પણ કોમ્પિટિશન ના થવી જોઈએ. મેં બધાને આજે વિનંતી કરી છે કે બધા જ એટલે ખેડૂતો સાથે મળીને એક જ ભાવ પડે, જેથી બધા જે દલાલ લોકો છે જે આપણો માલ લેવા આવે છે, એક જ ભાવે એક જ સરખો માલ મળી શકે. અને જે અમુક લોકો જે દલાલ લોકો જે મંદિરના પૈસા પણ માર્કે મૂકી જાય છે અને આપતા નથી અને છેલ્લે કોર્ટનું સરું લેવું પડે છે, તો બધી મંદિર એક થાય ક્યારે પણ કોર્ટનું પણ સરું ના લેવું પડે અને ખેડૂતોનો ભાવ પણ સક્ષમ મળી શકે.